હેલો એન્ડ વેલકમ યુવાન્સ ટુ માય ચેનલ જ્ઞાન જોત આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ વન રી ટુ ધ વાઇલ્ડ સેવિયરનો અભ્યાસ કરીશું હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે અને શહેરે શહેરે સૂકોમેવો ઔષધિઓ તથા કિંમતી પથ્થરો વેચી ગુજરાન ચલાવતા અલીભાઈ રામસિંઘના પરિવારને મળવા આવે છે અહીંયા હિમાલયની પર્વતવાળાઓનું થોડુંક વર્ણન છે સાથે સાથે એ વિસ્તારમાં સૂકોમેવો ઔષધિઓ અને કિંમતી પથ્થરો વેચી ગુજરાન ચલાવતા અલીભાઈ જેવા માણસોની પણ વાત કરેલી છે અલીભાઈ રામસિંહના પરિવારને મળવા આવે છે રામસિંહનો પરિવાર તેમનું સ્વાગત કરે છે પરિવારના બાળકો અલીભાઈને તેમના ભ્રમણ દરમિયાનના પ્રસંગો સંભળાવવા વિનંતી કરે છે અહીં અલીભાઈના ને જે પ્ર ભ્રમણ દરમિયાન જે પણ એમના સાથે પ્રસંગો બન્યા હશે એ પ્રસંગો જે છે એ પ્રસંગો જાણવાની ક્યુરિયોસિટી જિજ્ઞાસા બાળકોને છે એટલે રામસિંહના પરિવારના જે બાળકો છે એ અલીભાઈ પાસે આ ભ્રમણ દરમિયાન એમના જે પણ પ્રસંગો બન્યા એ સાંભળવા માટે વિનંતી કરે છે અલીભાઈ પોતાના જીવનના પ્રસંગની એક પ્રસંગની વાત કરે છે તો અલીભાઈ પ્રસંગ વર્ણવતા કહે છે કે એકવાર જ્યારે તેઓ બપોરનું ભોજન લેવા બેઠા ત્યારે તેમણે બે નાના હિમચિત્તાના બચ્ચા જોયા એ હિમાલયના પર્વતોની વાત છે ત્યારે જ્યારે એ ઔષધિઓ અને બાકીની જે પ્રેશિયસ સ્ટોન્સને હબ્સ ને બધું છે એની શોધખોળમાં આગળ વધી રહ્યા હશે ત્યારે બપોરે એકવાર ભોજન લેવા બેઠા એ દરમિયાન તેમણે બે હિમચિત્તાના નાના બાળકો એટલે કે બચ્ચાઓને જોયા અને એ પ્રસંગ દરમિયાન એક કદાવર રીંછ હિમચિત્તાના તે બચ્ચાઓ તરફ આગળ વધી રહ્યું હતું નાના બચ્ચાઓને જોઈ કદાચ રીંછ એમના પર હુમલો કરવાના આશયથી એમની તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ગુસ્સાની ગર્જના કરતી બચ્ચાની માતા આવી પહોંચી અને આ સમય દરમિયાન પેલા બાળકો નાના બચ્ચાઓની માતા હિમચિત્તાને ચિત્તણ આપણે કહી શકીએ તો માદા ચિત્તા આવી પહોંચી અને રીંછ અને ચિત્તણ વચ્ચે લડાઈ થઈ પોતાના બચ્ચાઓને બચાવવા માટે અહીંયા જે માદા ચિત્તા છે અથવા ચિત્તણ છે એ પેલા રીંછ સાથે લડાઈ કરે છે અને એની વાત કરીએ તો કદાચ રીંછ આક્રમક ચિત્તણ સામે ટકી શક્યું નહીં અહીંયા રીંછ ખૂબ જ કદાવર હોવા છતાં કે જે ચિત્તણ છે એ એક આક્રમક બની છે પોતાના બાળકોને બચાવવા માટે ત્યારે પેલું રીંચ પેલી ચિત્તણની સામે ટકી શક્યું નહીં અને લોહી લુહાણ થઈ ભાગી ગયું ચિત્તણ બચ્ચાઓને સૂંઘવા અને ચાટવા લાગી જ્યારે પેલું રીંચ દૂર સુધી જ્યારે ઝઘડો થયો લડાઈ થઈ અને આગળ વધ્યા ત્યારે રીંચ તો ભાગી ગયું પણ ચિત્રણ પાછી આવે છે અને પોતાના બાળકોને ક્યાંય ઇન્જરી નથી થઈ થોડીક પણ નુકસાન નથી થઈ એ જોઈને એટલે સૂંઘવા માગે મા સૂંઘે છે અને ચાટવા લાગે છે પછી ત્રણેય દૂર અદૃશ્ય થઈ ગયા અને આ પ્રસંગ દરમિયાન હવે ચિત્રણ જે છે અને એના બંને બાળકોને લઈને એ આગળ વધી રહી છે અહીંયા પાઠનું ટાઇટલ ધ વાઇલ્ડ સેવિયર અથવા વન્ય જીવરક્ષક શા માટે છે એની વાત કરીએ તો એક ચિત્રણ પોતાના બચ્ચાઓને બચાવવા કેટલી આક્રમક થઈ શકે છે આપણને ખબર પડે છે અથવા આપણે જ્યારે પૂરો પાઠ જોઈશું ત્યારે આપણને અનુભવ થશે કે રીંચ જે કદાવર છે અથવા થ્રી સાઇઝ જે છે ત્રણ ગણું મોટું હોવા છતાં એટલે ચિત્તણ એને પર હુમલો કરે છે અને આજુબાજુથી એને નખ મારીને એને લોહી લુહાણ કરે છે અને પોતાના બાળકોને બચાવે છે એ કેટલી આક્રમક થઈ શકે છે એ બાબત આ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે તેથી જ પાઠનું નામ વન્ય રક્ષક અથવા ધ વાઇલ્ડ સેવિયર રાખવામાં આવ્યું છે ચાલો આપણે ટેક્સ્ટબુક તરફ આગળ વધીએ નીલમ કેમ ડેસિંગ ઇનટુ ધ હાઉસ ડેસિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી અહીંયા રામસિંહના પરિવારની દીકરી એટલે કે નીલમ ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને એને કદાચ ખબર પડી છે કે અલીભાઈ આવ્યા છે તો દરવાજો જોરથી અફડાવીને અથવા ખોલીને લખ્યું છે કે નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ અને એ બૂમો પાડી રહી છે અલીભાઈ હેસકમ અલીભાઈ હેસકમ એટલે એક રીતે કહી શકીએ કે નીલમ અલીભાઈને ઓળખ્યા છે અથવા તેમને આવવાથી ખૂબ જ ખુશ થઈ ગઈ છે એટલે ખુશીની બૂમો પાડતા નીલમ ઘરમાં દોડી આવે છે અને અલીભાઈ આવ્યા છે અલીભાઈ આવ્યા છે એમ ખુશ થઈને બૂમો પાડે છે ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ આ જ સમય દરમિયાન રામસિંહના પરિવારના જે પણ ફેમિલી છે એટલે કે રામસિંહ એમની પત્ની એમના બે બાળકો બધા જ રનિંગ આઉટ ટુ સી બહાર નીકળે છે અલીભાઈને જોવા ટૂંકમાં એક રીતે કહી શકાય કે રામસિંગનો જે પરિવાર છે એ અલીભાઈ પ્રત્યે કેટલો પ્રેમ દર્શાવે છે કે એમના સ્વાગત માટે ઘરની બહાર પણ નીકળી જાય છે હવે અહીંયા આપણને અલીભાઈનું થોડુંક વર્ણન મળે છે તો જોઈએ એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અલીભાઈનો જે દેખાવ છે ગાલ છે અને નાક છે એ લાલ છે રેડ છે એન્ડ વિટિશ કોમ્પલેક્શન અને એમનો જે ચહેરો દેખાવ છે એ ઘઉં વર્ણો છે વિટિશ ચેન હી વોઝ ડ્રેન અ વામ એમને જે કપડાં પહેર્યા છે એ કેવા છે એને વામ થિક લોંગ વુલન કોટ એમને જે કપડાં પહેરે છે આપણને ખબર પડે છે જે પ્રમાણે હિમાલયના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોવાના કારણસર એમને હૂંફાળું શરીર રહે એ માટે વામ થિક લોંગ વુલન કોટ પહેર્યો છે ટાઈટ ટ્રાઉઝર પણ પહેર્યું છે જે પેન્ટ છે અથવા નીચેનો ભાગનો જે વાત કરીએ તો ટાઈટ ટ્રાઉઝર છે બીગ લેધર બૂટ્સ અને એમના જે બૂટ્સ છે એ પણ લેધર ચામડાના છે અને બ્રાઉન ફોર કેપ અને રૂવાટીમાંથી બનતી ફર કેફ એમણે પહેરી છે જેથી એમને એમના શરીરને રિલીફ અતિશય ઠંડીથી પોતાની જાતને બચાવી શકાય પરીક્ષામાં કદાચ ડિસ્ક્રાઈબ અલીભાઈ પૂછી શકાય પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખીશું કે અલીભાઈનો જે દેખાવ છે એને આપણી સંપૂર્ણ અહીંયાથી વાત કરી શકાય કે હી વોચથી લઈને ફર કેફ અથવા એમણે કેવા કપડાં પહેર્યા છે એનો પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા હુ હેઝ કમ તો અલીભાઈ હેઝ કમ હું કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ કોણ દરવાજોને અફડાવીને એટલે કે જોરથી ખખડાવીને આવી ગયું છે તો નીલમ છે આગળ જવા દઈએ વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મ્સ અહીંયા બંને તરફથી એક રીતે કહી શકાય કે રામસિંહના ફેમિલી તરફથી હૂંફ અને પ્રેમ પ્રદર્શિત થયો સાથે સાથે હવે અલીભાઈ પણ શું કરે છે વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મ્સ રામસિંહ હગડ હિમ અહીંયા રામસિંહ જે છે એ પણ પાર્ક જ્યારે ત્યારે અલીભાઈને બેઠી પડે છે હગળ કરે છે એન્ડ શેડ અને શું કહે છે કમ ઇન કમિન કમીન એટલે ટૂંકમાં એક રીતે કહી શકાય અલીભાઈ તરફથી પણ સારી રીતે પ્રેમ પ્રદર્શિત થયો હોઈ શકે છે સાથે સાથે રામસિંહ તરફથી પણ એમના પૂરા પરિવાર તરફથી એક હુંફાળું અથવા ઉષ્માભરી સ્વાગત થયું છે અલીભાઈનું અને રામસિંહ કહે છે કેમિન કમ ઇન યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ અને અહીંયા રામસિંગ અલીભાઈને વેલકમ કરે છે અલીભાઈ પેટેડ અલીભાઈ શું કરે છે પીઠ થપથપાવે છે એવરી વન એન્ડ સ્પોક લવિંગલી અને પ્રેમાળ શબ્દો બોલે છે ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી જે પણ ફેમિલીના મેમ્બર્સ છે એ બધાની સાથે પ્રેમ ભર્યું ઉષ્માભરા શબ્દોથી વાતચીત કરે છે અને એમનો જે અવાજ છે એન હિ સ્ટ્રોંગ વોઇસ બરાવદાર કદાવર અને મજબૂત અવાજ છે એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઇન અ કાઉચ અને એક આરામદાયક ગાદીવાળા પલંગ પર આરામથી બેસે છે મધર પ્રિપેર સમ ટી વાય રામસિંહ ટોક ટુ અલીભાઈ અહીંયા જે રામસિંહના પરિવારની એટલે કે રામસિંગની જે વાઈફ છે એ પ્રિપેર કરે છે ટી બનાવે છે અને અલીભાઈ સાથે રામસિંગ વાતચીત કરે છે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર પરીક્ષામાં પૂછાય કે વોટ વોઝ અલીભાઈ તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર અથવા એક રીતે પ્રશ્ન આ પણ પૂછી શકાય હુ વોઝ અ ટ્રાવેલર તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઇઝ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ અહીંયા હિમાલયના જે માઉન્ટેન્સ છે ત્યાં અલીભાઈ લોંગ ડિસ્ટન્સ ચાલે છે ઓન ફૂટ લખ્યું છે એટલે કે પગપાળા ચાલીને કવર કરે છે અને ત્યાંથી આપણને ખબર છે એ પ્રમાણે ડ્રાઈડ એપ્રિકોડ છે સ્ટોન્સ છે હબ્સ અને મેડિસિન્સ શોધી કાઢે છે અને વહેંચે છે વેચે છે એમ કંઈ સેલ કરે છે હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર અલીભાઈને પર્યાવરણનું પ્રદર્શન દર્શન કરવું અથવા જોવું નિહાળવું ખૂબ જ ગમે છે હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ એ ગામડે ગામડે જાય છે ટાઉન ટાઉન શહેરે શહેરે જાય છે ઇન ધ માઉન્ટેન્સ સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ જે હિમાલયની પર્વતમાળાઓ છે ત્યાં નાના નાના ગામડાઓ અથવા શહેર છે ત્યાં એ જાય છે અને સેલ કરે છે છે વેચે ડ્રાઈડ એન્ડ મેડિસિન અને સાથે સાથે લખ્યું છે પ્રેશિયસ સ્ટોન્સ જે કિંમતી પથ્થરો જે છે એ પણ ત્યાં વેચે છે હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ જે ભ્રમણ દરમિયાન એમને જે ડ્રાઈડ એપ્રિકોડ્સ મળે છે હર્બ્સ એન્ડ મેડિસિન મળે છે અથવા આ પ્રેશિયસ સ્ટોન્સ મળે છે એનું એ સેલિંગ કરે છે અલીભાઈ આ કામ કરે છે રામસિંહ એમને એક પ્રશ્ન પૂછે છે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ તમે આટલા સમય ક્યાં હતા અથવા ક્યાં રહો છો તમે આસ્કડ રામસિંહ આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન